नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान पर शैक्षणिक संकुलना ऑनलाइन एज्युकेशन में तमारू स्वागत छे। आपणे आना पहेलाना वीडियो में लिटल स्टेप छे 30, 40, 50 ए पूरु कर्यु हतु। हवे आपणे पहोंच्या यूनिट 1। तो बधा विद्यार्थीओ पोतपोतानी पाठ्यपुस्तक खोलशे। पाठ्यपुस्तकना पेज नंबर 24 ઉપર જોવો બધા શું આપેલું છે। યુનિટ 1 શું નામ છે આપણા યુનિટ 1 નું? વોટ ઇઝ ઇન ધીસ યુનિટ, એટલે કે આ યુનિટમાં શું છે એવું આપણા યુનિટનું નામ છે। તો ચાલો હવે આપણે છે આ યુનિટમાં આગળ અભ્યાસ કરીએ। તો કે અહીંયા શું આપેલું છે? એક્ટિવિટી 1 આપેલું છે, બરાબર। તો એમાં શું કરવાનું કીધું છે? નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાવો, બરાબર। નીચે આપણને કાવ્ય આપેલું છે 24 નંબર પેજ ઉપર। તો એમાં છે એ આપણને કાવ્ય ગાવાનું કીધું છે। શું નામ છે કાવ્યનું? જોવો, રેપ રેપ, બરાબર, એવું કાવ્યનું નામ છે। તો ચાલો જોઈએ કાવ્ય શું છે। શું છે કાવ્યમાં? તો કે હિયર ધ રાઇમ, હિયર ધ રેપ, બરાબર। જોવો ચાલો અહીંયા શું છે, હિયર ધ રાઇમ, હિયર ધ રેપ, બરાબર। એટલે શું છે? લય છે। રિધમ એટલે શું થાય? લય, બરાબર। આપણે જે તાલ હોય ને એને કહીએ ને લય, લયમાં ગાય છે એવું કહીએ ને હાઈ રે। રાઇમ એટલે શું થાય? લય, એટલે કે લય છે। હિયર ધ રેપ એટલે કે ટકોરા છે। પછી શું છે? 1, 2, 3, 4, 5, 6 ક્લેપ, ક્લેપ એટલે તાળી પાડવી, બરાબર। 1, 2, 3, 4, 5, 6 તાળી પાડો એમ કહે છે। પછી આગળ શું કહે છે? હિયર ધ રાઇમ, હિયર ધ બીટ, બરાબર। શું કહે છે? કે લય છે અને બીટ એટલે શું થાય? તાલ પણ છે। પછી આગળ શું કહે છે? કીપ ધેટ રાઇમ ઇન યોર ફીટ, ફીટ એટલે શું થાય? પગ, બરાબર। તમારા પગમાં લય જાણવો, શું કહે છે? કે તમારા પગમાં લય છે એ જાણવો। એટલે આપણે છે આટલું જોઈએ એટલે આપણને ખબર પડી જાય, બરાબર। કે આપણે ટીવીમાં બધે જોતા હોય ને કે ડાન્સ શીખવાડે તો કેવી રીતે શીખવાડે, 1, 2, 3, 4 એવું બોલી અને સ્ટેપ શીખવાડે છે ને, તો ખબર પડી જાય કે એના વિશે આ કાવ્ય આપેલું છે, બરાબર। પછી આગળ જોવો શું કહે છે? ગો ફોર ધ રાઇમ, ગો ફોર ધ ફન, બરાબર। શું કહે છે? લય સાંભળો અને ફન એટલે કે મજા કરો, બરાબર। આપણે શું કહે છે? કે જે મ્યુઝિક અથવા તો લયમાં તાલમાં વાગી રહ્યું છે એ સાંભળો અને મજા કરો, બરાબર। આગળ શું કહે છે જોવો, આગળ અહીંયા શું કહે છે? 7, 6, 5, 4, 3, 2, 1, બરાબર। અવળું બોલે છે કે 7, 6, 5, 4, 3, 2, 1, 7, 6, 5, 4, 3, 2, 1, બરાબર। પછી આગળ શું કહે છે? ગો ફોર ધ રાઇમ, ગો ફોર ધ રેપ, બરાબર। શું કહે છે? કે લય સાંભળો એટલે કે જે મ્યુઝિક અથવા તો તાલ છે એ સાંભળો અને ટકોરા સાંભળો, બરાબર। 1, 2, 3, 4, 5, 6 ક્લેપ, બરાબર। 1, 2, 3, 4, 5, 6 અને તાળી પાડો એવું કહે છે। પછી શું કહે છે આગળ? ગો ફોર ધ રાઇમ, ગો ફોર ધ બીટ એટલે કે લય સાંભળો અને તાલ સાંભળો, બરાબર। લય સાંભળો અને તાલ પણ સાંભળો। પછી આગળ શું કહે છે? હિયર ધ રાઇમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ, બરાબર। સ્ટ્રીટ એટલે શું થાય? શેર। શું કહે છે? કે શેરીમાં ચાલવાનો આ છે લય, બરાબર। શેરીમાં જે ચાલે એનો અવાજ આવતો હોય ને, ઘણા ચાલતા હોય એને સાંભળવાનો છે એ આ અવાજ છે। હવે આપણને ખબર પડી કે એ ડાન્સનું કાવ્ય નહીં, પરંતુ જે ચાલતા હોય એના પગલાનું છે એ સંભળાય, એનું આધારે છે એ આ કાવ્ય આપેલું છે, બરાબર। આ જોયું આપણે કાવ્ય છે એ 24 પેજ નંબર ઉપર। હવે સામેના પેજે એટલે કે પેજ નંબર 25 ઉપર આવી જાઓ। જો પેજ નંબર 25 ઉપર શું આપેલું છે? તો કે પેજ નંબર 25 ઉપર એક્ટિવિટી 2 આપેલી છે, એની અંદર એ આપેલો છે। એમાં શું કરવાનું કીધું છે? તો કે નીચેના ચિત્રોમાં કેટલા ફ્લાવર એટલે કે ફળ છે, ફૂલ છે, પછી એપલ્સ એટલે કે સફરજન કેટલા છે, કાર્સ એટલે કે ગાડી કેટલી છે, બસ એટલે કે બસીસ એટલે કે બસ કેટલી આપેલી છે, કેમલ્સ એટલે કે ઊંટો કેટલા આપેલા છે, રેબિટ્સ એટલે કે સસલા કેટલા આપેલા છે, ફ્રોગ્સ એટલે કે ડેડકા કેટલા આપેલા છે,
અને બનાનાસ એટલે કે કેળા કેટલા આપેલા છે તે શોધો, કહો અને આપેલી જગ્યામાં લખો. એટલે કે નીચે આપણને ચિત્ર આપેલું છે ને તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 25 ઉપર, એમાં છે એ આપણે ગણીને લખવાનું છે કે ચિત્રની અંદર કેટલા આપેલા છે. તો ચાલો પહેલું શું જોવાનું છે, ફ્લાવર્સ, બરાબર, એટલે કે ફૂલ. તો ફૂલ કેટલા આપેલા છે ચાલો ગણી લ્યો બધા, કેટલા છે, 5 થાય છે ને બધાને. તો અહીંયા શું લખી નાખવાનું ખાલી જગ્યામાં, 5, બરાબર, ઇંગ્લિશમાં લખવાનું 5. પછી શું આપેલું છે, એપલ્સ, બરાબર, એટલે સફરજન. તો સફરજનો કેટલા આપેલા છે ગણો, ચાલો 4 થયા, તો અહીંયા શું લખવાનું થશે, 4, બરાબર. પછી શું છે, કાર એટલે કે ગાડી કેટલી આપેલી છે, તો ગાડી છે એ પણ 5 આપેલી છે, તો અહીંયા શું લખવાનું થશે આપણે, 5, બરાબર. બસીસ એટલે કે બસ છે એ આ ચિત્રમાં કેટલી આપેલી છે, 3 આપેલી છે ને, 1, 2 અને 3, બરાબર. તો અહીંયા 3 લખવાનું. પછી શું આપેલું છે, કેમલ્સ એટલે કે ઊંટો, તો ગણો જોઈએ ચાલો કેટલા આપેલા છે, કેટલા થાય છે, 5 થાય છે બધાને. તો ચાલો લખી નાખો એમાં 5, અહીંયા પહેલાં જે વસ્તુ શોધવાની છે એનું નામ આપેલું છે અને પાછળ ખાલી જગ્યા આપેલી છે એમાં છે એ શોધી અને લખવાનું છે, બરાબર. પછી શું આપેલું છે, રેબિટ્સ એટલે સસલાઓ, કેટલા આપેલા છે સસલા, ગણો જોઈએ ચાલો જોઈ, 1, 2, 3, 4, 5 અને 6, 6 થયા બધાને, તો 6 લખી નાખવાનું, બરાબર. પછી ફ્રોગ્સ એટલે શું થાય, ડેટકાઓ, બરાબર. તો ડેટકાના કેટલા ચિત્ર આપેલા છે, ઘણા બધા છે ને, કેટલા બધા છે ગણો જોઈ, કેટલા થયા, 9 થયા ને, તો ચાલો એમાં 9 લખી નાખવાના, બરાબર. પછી બનાનાસ આપેલું છે એટલે કેળા, તો કેટલા કેળા આપેલા છે એ ઘણા બધા છે ગણો, ચાલો કેટલા થયા બધાને, 8, બરાબર, 8 થયા ને, તો અહીંયા 8 લખી નાખવાનું, બરાબર. આવી રીતે છે એ તમારી એક્ટિવિટી 2 છે એ ગણી અને લખી નાખવાની છે. પછી આગળ જોવો, આગળ જોવો અહીંયા પેજ નંબર 26 ઉપર, બરાબર. એમાં એક્ટિવિટી 2માં આપણે એ જોયો અને હવે આપણે પહોંચ્યા બી. એમાં શું કરવાનું કહે છે આપણને, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો, બોલો અને લખો, બરાબર. આપણે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે, બોલવાના છે અને લખવાના છે. તો ઉદાહરણ આપેલું છે, શું આપેલું છે, ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર, એટલે શું થાય કે આ ચિત્રમાં 5 ગાડીઓ આપેલી છે. તો આમાં આપણે કેટલી બધી વસ્તુ જોઈએ, તો કેટલા બધા વાક્ય બને, તો ચાલો આપણે એક એક વાક્ય બનાવતા જઈએ અને જોતા જઈએ. જોવો ચાલો, મેં અહીંયા લખી લીધા છે, બરાબર. તમારે પણ એવી રીતે વિડીયો છે એ સ્ટોપ કરી અને લખતું જવાનું ને સમજતું જવાનું, બરાબર. તો આપણે ચિત્ર જોયું એમાં પહેલું આપણને ઉદાહરણ તરીકે તો આપી દીધું છે કે ગાડીઓ છે, બરાબર. પછી આપણે શું આપ્યું હતું, ફૂલ આપ્યા હતા ને, બરાબર, કેટલા થયા હતા, 5. તો વાક્ય શું બનશે, તો જોવો અહીંયા મેં પહેલું વાક્ય બનાવેલું છે ને, અહીંયા જોવો, અહીંયા પહેલું વાક્ય, ધેર આર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર, એટલે કે 5 છે એ 5 ફૂલ આપેલા છે આ ચિત્રમાં, 5 ફૂલ આપેલા છે એવું પહેલું વાક્ય બન્યું. પછી શું હતું, 4 સફરજન હતા, બરાબર. તો અહીંયા બીજું વાક્ય જોવો, ધેર આર 4 એપલ્સ ઇન ધ પિક્ચર્સ, એટલે કે આ ચિત્રમાં 4 સફરજન આપેલા છે, બરાબર. પછી એવી રીતે શું હતું, કાર તો આપણે ઉદાહરણમાં જ આવી ગયું. ત્યાર પછીનું શું બનશે, બસીસનું, એટલે કે બસનું બનશે, શું વાક્ય બનશે એનું, ધેર આર 3 બસીસ ઇન ધ પિક્ચર, એટલે કે આ ચિત્રમાં છે એ 3 બસ આપેલી છે. પછી એવી રીતે ચોથું વાક્ય શું બનશે, તો કે ઊંટનું બનશે ને, આપણે એક્ટિવિટી 2 છે એ જોતું જવાનું, બરાબર. એમાં હવે ઊંટ કેટલા આપણે થયા હતા, આપણે ગણ્યા હતા ત્યારે 5, તો શું વાક્ય બનશે ચોથું, ધેર આર 5 કેમલ્સ ઇન ધ પિક્ચર, બરાબર, કે આ ચિત્રમાં 5 ઊંટો આપેલા છે, બરાબર. પછીનું વાક્ય શું બનશે, તો કે 6 સસલા, બરાબર. તો એનું વાક્ય પણ એવી રીતે બનવાનું, ધેર આર 6 રેબિટ્સ ઇન ધ પિક્ચર, બરાબર, કે આ ચિત્રમાં 6 સસલાઓ આપેલા છે, બરાબર. એવી રીતે છઠ્ઠું વાક્ય બનાવવાનું શું છે, 9 આપણે ડેટકાઓ જોયા હતા ને એનું વાક્ય બનાવવાનું, કે ધેર આર 9 ફ્રોગ્સ ઇન ધ પિક્ચર, એટલે કે આ ચિત્રમાં 9 ડેટકાઓ આપેલા છે, બરાબર. પછી જોવો આગળ,
तो के आगळनु वाक्य शुं बनशे? तो के हवे शुं बाकी रह्यु? बनानास, एटले के केळावो। तो जो अहींया वाक्य सुबईनुं, देर आर एट, आठ केळा हता ने आपणे चित्रमां, तो एट बनानास इन ध पिक्चर, एटले के चित्रमां आठ केळा आपेला छे, बराबर। આવી રીતે છે એ બધાય વાક્ય તમારે એમાં વિડીયો સ્ટોપ કરી અને સમજીને તમારે લખી નાખવાના છે, બરાબર, સારા અક્ષરે। પછી શું આગળ કીધું છે આપણને? સી, બરાબર, અહીંયા આપેલું છે ને સી, આગળ એક્ટિવિટી બે ની અંદર શું કીધું છે? જૂથમાં કામ કરો અને તમારા શિક્ષકની મદદથી રમત રમો, બરાબર। આપણે કોરોના મહામારીને કારણે આપણે ક્લાસરૂમમાં તો મળતા નથી, બરાબર, એટલે પ્રવૃત્તિ અથવા તો રમત છે એ થઈ શકે નહીં, પણ આપણે જ્યારે ક્લાસરૂમમાં જલ્દીથી મળીશું ત્યારે આપણે છે એ આ રમત છે એ જરૂરથી રમીશું, બરાબર। તો હવે છે એ આપણે અભ્યાસક્રમમાં આગળ વધીએ। ચાલો જોવો સામેનું પેજ, એટલે કે પેજ નંબર 27 ઉપર શું આપેલું છે? એક્ટિવિટી 3A, તમારા શિક્ષકની મદદથી વાંચો, બરાબર। એક સરસ મજાનો પાઠ આપણને આપેલો છે, શું નામ છે એ પાઠનું? હિતુસ ક્લાસરૂમ, હિતુનો ક્લાસરૂમ, બરાબર। આપણે ક્લાસરૂમમાં ભણીએ છીએ ને, અભ્યાસ કરીએ છીએ ને, એવી રીતે હિતુનો ક્લાસરૂમ, બરાબર, એવો આપણે પાઠ ભણવાનો છે। જુઓ ક્લાસરૂમનું ચિત્ર પણ અહીંયા આપેલું છે, શિક્ષક ભણાવી રહ્યા છે, છોકરા બધા ભણી રહ્યા છે, બરાબર, ટેબલ છે, પુસ્તક છે, એ બધાનું વર્ણન છે એ નીચે છે, એ આપણને પાઠ આપેલો છે એમાં કરેલું છે। તો ચાલો આપણે હવે છે એ તે જોતા જઈએ, ચલો એક એક જોતા જઈએ। જુઓ અહીંયાથી અહીંયાથી લોકેટ હિતુસ ક્લાસરૂમ, બરાબર, એટલે કે શું કહે છે આપણને કે હિતુનો ક્લાસરૂમ જુઓ, એટલે ચિત્ર છે એ આપણે જોવાનું। હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ, એટલે કે હિતુ અને તેના મિત્રો છે એ બધા ક્લાસરૂમમાં છે। ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ, એટલે કે આ છે એ મોટો ક્લાસરૂમ છે। ધ વોલ્સ આર પિંક, એટલે કે દિવાલો છે એ પિંક એટલે ગુલાબી, બરાબર, આપણે કલરના નામ શીખી ગયા ને, પિંક એટલે ગુલાબી, દિવાલો છે એ ગુલાબી કલરની છે। ધ બોર્ડ ઇઝ બ્લેક, આપણે બોર્ડ છે એ કેવા કલરનું હોય? બ્લેક કલરનું, બરાબર, ઘણી જગ્યાએ ગ્રીન પણ હોય, એટલે કે લીલા કલરનું પણ હોય, પણ જે હિતુનું બ્લેક બોર્ડ છે એ કેવા કલરનું છે? કાળા કલરનું, બરાબર, એટલે ધ બોર્ડ ઇઝ બ્લેક। ધ સીલિંગ ઇઝ વ્હાઇટ, સીલિંગ એટલે શું થાય? છત, બરાબર, સીલિંગ એટલે છત, છત છે એ સફેદ કલરની છે। ધેર આર ટુ વિન્ડોઝ ઇન ધ રૂમ, એટલે કે રૂમમાં છે એ બે વિન્ડોઝ, એટલે શું થાય? બારીઓ છે, બરાબર। હિતુના ક્લાસરૂમમાં કેટલી બારીઓ છે? બે। પછી ધ વિન્ડોઝ ફ્રેમ આર બ્રાઉન, જે બારીઓ છે એની ફરતે ફ્રેમ કેવા કલરની છે? બ્રાઉન, એટલે કે કથાઈ કલરની છે, બરાબર। ધ ડોર્સ આર બ્રાઉન ટુ, એટલે કે દરવાજા છે તે પણ બ્રાઉન કલરના છે, કથાઈ કલર જેવા, બદામી કલર જેવા છે, બરાબર। પછી આગળ ક્યાં કહે છે? અહીંયા કહે છે ધ ફ્લોર ઇઝ ક્લીન, એટલે કે ભોંયતળિયું જે લાદી હોય ક્લાસરૂમની કેવી છે? ક્લીન, એટલે કે ચોખ્ખી છે, સ્વચ્છ છે, બરાબર। ધ બેન્ચીસ આર ક્લીન ટુ, જે બેન્ચો છે એ પણ એકદમ ચોખ્ખી છે, બરાબર। ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો, બરાબર, બુલેટિન બોર્ડ, બરાબર, ચિત્ર લગાવવાનું તમારા ક્લાસમાં પણ હોય ને, જે બોર્ડ હોય નાનું બ્લુ કલરનું, બરાબર, એ બુલેટિન બોર્ડ છે એ કેની બાજુમાં છે? નિયર એટલે કે બાજુમાં, પાસે, બરાબર, કેની પાસે છે? વિન્ડો એટલે કે બારીની પાસે છે એક બુલેટિન બોર્ડ છે। ઇટ ઇઝ ગ્રીન, કેવા કલરનું છે? ગ્રીન એટલે કેવો કલર થાય? આપણે બધા કલરના નામ શીખી ગયા, બરાબર, ગ્રીન એટલે કેવું થાય? લીલું। ધેર આર પિક્ચર્સ ઓન ઇટ, એના ઉપર કેટલાક ચિત્ર છે એ દેખાઈ રહ્યા છે। હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, એટલે કે હિતુ છે એ પહેલી બેન્ચ ઉપર બેઠો છે, બરાબર, હિતુ છે એ પહેલી બેન્ચ ઉપર છે। આપણે આ પેરેગ્રાફમાં શું જોયું? તો કે આમાં હિતુના ક્લાસરૂમ વિશે વાત કરવામાં આવી, બરાબર, તેના મિત્રો અને હિતુ છે એ ક્લાસરૂમમાં છે, ક્લાસરૂમ મોટો છે, કેવા કલરની દિવાલો છે? ગુલાબી કલરની, બોર્ડ કેવા કલરનું છે? તો કે કાળા કલરનું, છતનો કલર કેવો દર્શાવ્યો? તો સફેદ, બરાબર,
પછી બે બારીઓ છે, બારીઓનો કલર, દરવાજાનો કલર અને ભોયતળિયું છે એ સાફ છે એવું બધું કીધું. પછી બુલેટિન બોર્ડ વિશે વાત કરી કે તે બુલેટિન બોર્ડ છે એ બારીની પાસે છે અને તેની ઉપર કેટલાક ચિત્ર જોઈ શકાય છે અને હિતુ છે એ પહેલી બેન્ચ ઉપર બેઠો છે. બરાબર, આપણે પહેલા પેરેગ્રાફમાં અહીંયા સુધી જોયું. પછી આગળ જોવો તો કે આગળ અહીંયા શું આપેલું છે, ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઓન ધ ક્લાસરૂમ. બરાબર, ક્લાસરૂમમાં છે એ પ્લેટફોર્મ છે, એટલે કે જે નીચે હોય ને પ્લેટફોર્મ જેના ઉપર ટીચર છે એ ભણાવતા હોય. બરાબર, ધ ટીચ પછી આગળ શું છે, ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. બરાબર, પ્લેટફોર્મ ઉપર ટીચરનું ટેબલ છે. બરાબર, હવે આપણે ક્યાં પહોંચ્યા અત્યારે, તો કે ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ખુરશી છે એ ટેબલની બાજુમાં છે. બરાબર, નિયર એટલે બાજુમાં. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. બરાબર, ખુરશી અને ટેબલ છે એ નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ, એટલે કે ટેબલ છે એના ઉપર કેટલીક બુક પડેલી છે. ધ બુક ઇઝ વેરી થિક. બરાબર, બુક કેવી છે, જે ટેબલ ઉપર બુક પડેલી છે એ કેવી છે, જાડી છે. બરાબર, થિક એટલે જાડું. બરાબર, ઇટ ઇઝ અ ડિક્શનરી. બરાબર, ડિક્શનરી એટલે શું થાય, શબ્દકોશ. બરાબર, ઇંગ્લિશની ગુજરાતીના શબ્દના અર્થ જાણવા માટેની જે ડિક્શનરી આવે એને શું કહેવાય ગુજરાતીમાં, શબ્દકોશ. બરાબર, એ પડેલી છે. પછી આગળ શું છે અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં, તો કે ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. ટીચર ક્યાં છે, તો કે આપણે જે કાળું પાટિયું બોર્ડ હોય એની પાસે છે. શું કરી રહ્યા છે, ધેર ઇઝ અ ચોક સ્ટીક ઇન હિઝ હેન્ડ, એટલે કે તેમના હાથમાં ચોક છે. બરાબર, તો ચોકનો કલર કેવો હોય, સફેદ. તો આગળ પણ એવું જ કીધું છે, ધ ચોક સ્ટીક ઇઝ અ વ્હાઇટ. બરાબર, ચોક છે એ સફેદ છે. બરાબર, ક્યાં પહોંચ્યા આપણે, તો કે અહીંયા, ધેર ઇઝ અ કબર્ટ નિયર ધ બ્લેકબોર્ડ. બરાબર, બ્લેકબોર્ડની બાજુમાં એક કબાટ છે. એમાં શું છે કબાટમાં, ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ટ. બરાબર, કે કબાટની અંદર સ્ટોરી બુક એટલે વાર્તાની જે બુક્સ આવે એ છે. બરાબર, ચોપડીઓ છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ, એટલે કે ડસ્ટબિન એટલે શું થાય, કચરા ટોપલી. બરાબર, કચરા પેટી, કચરા પેટી ક્લાસરૂમમાં છે. બરાબર, ઇટ ઇઝ નિયર ધ ડોર, ક્યાં પડેલી છે કચરા ટોપલી, તો કે દરવાજાની બાજુમાં. બરાબર, પછી અહીંયા છેલ્લે, હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી, એટલે કે હિતુનો ક્લાસરૂમ છે એ સ્વચ્છ અને હવા ઉજાસવાળો છે. એરી એટલે શું થાય, હવા ઉજાસવાળો. બરાબર, તો આપણે છે આ મસ્તની વાર્તા છે એ ભણી ગઈ. આમાં શું આવ્યું, તો કે હિતુના ક્લાસરૂમ વિશે બધું વર્ણન આવ્યું. બરાબર, તો અત્યારે છે આપણે અહીંયા સુધી અભ્યાસ કરીએ. આગળનો અભ્યાસ છે એ આપણે આના પછીના વિડીયોમાં કરીશું.